गुड मॉर्निंग विद्यार्थी, धोरण 5 विषय ગુજરાતી પાઠ 6 નર્મદા મૈયા પ્રવાસ નિબંધ રમણ સોની. હજી આપણો પાઠ આ ચાલુ છે. હવે આગળ હજી તમને આગળ હું સવાલ જવાબ વાંચું છું, એ તમારે બરાબર સાંભળવાના છે, સમજવાના છે અને ઘરકામના ચોપડામાં લખવાના છે અને ગુજરાતની નોટમાં પાઠ 6 સુધી પૂરું જોઈશે લખેલું. બરાબર ધ્યાન રાખીને બધા પાઠ 6 જેટલા સુધી હું લખાવું છું પાઠ તો પૂરા જોઈને છઠ્ઠો અડધો ઉપર તો થઈ ગયો છે, એટલું તમારે નોટમાં પૂરેપૂરું લખવાનું છે. અને નોટો ગમે ત્યારે જોવા માંગીશું તો તમારે લખેલું જોઈશે. તો જુઓ હવે પાઠ જો પ્રશ્ન 2 નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. 1. નર્મદાના કિનારાની કુદરતી શોભા કેવી છે? નર્મદાના કિનારે ઠેર ઠેર સુંદર વૃક્ષો ઊંચા નીચા પાડો તો ક્યાંક લીલોત્રીવાળા સુંદર ખુલ્લા મેદાનો આવેલા છે. આમ નર્મદા કિનારાની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે તેવી છે. એની કિનારાની શોભા કેવી છે? સરસ સુંદર વૃક્ષો છે, ઊંચા નીચા પહાડો છે, લીલોતરી છે, ખુલ્લા મેદાનો છે, એટલે એની શોભા આનંદિત છે. ભેડાઘાટની જગ્યા કેવી છે? ત્યાં સાની મજા માણી શકાય? જવાબ 2. ભેડાઘાટની જગ્યા સુંદર છે. આરસપાડના ઘેરા પીળા ખડકો વચ્ચે નર્મદાનો શાંત પ્રવાહ વહે છે. ચાંદની રાતે ભેડાઘાટમાં નૌકા વિહારની ખૂબ જ મજા આવે છે. ભેડાઘાટ એ કેવી જગ્યા છે? બહુ સુંદર છે. આરસપાડના પીળા કલરના ખડકો છે, એની વચ્ચે નર્મદા નદીનો પ્રવાહ શાંતિથી વહે છે અને ચાંદની રાતે ભેડાઘાટમાં નૌકા વિહાર કરવાની ખૂબ જ મજા આવે છે. ત્રીજું, ધુવાધર પાસે પડતા નદીના ધોધની વિશિષ્ટતા જણાવો. કે ધુવાધર પાસે પડતા નર્મદા નદી છે ને, એનો ધોધ, એની શું વિશિષ્ટતા શું છે એ જાણવાનું છે. ધુવાધર પાસે નર્મદા ધોધની જેમ ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે છે, આથી ફીણવાળું અને સફેદ પાણી ઉછળે છે. હવે ધોધ પડે એટલો ખબર છે ને, ઊંચા પર્વત ઉપરથી પડે, નીચે પછડાય ત્યારે ફીણ થાય અને એકદમ સફેદ પાણી હોય છે અને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે છે કે જાણે ધુમાડો જ જોઈ લો. તડકો હોય તો મેઘધનુષ પણ દેખાય. જો તડકો હોય ને તોય ત્યાં મેઘધનુષ દેખાય છે અને પાણી પડવાનો અવાજ જાણે સિંહની ગર્જના જેવો લાગે છે. અને એનો અવાજ કેવો લાગે છે? પાણીના ધોધનો અવાજ જાણે સિંહની ગર્જના હોય એવો અવાજ લાગે છે. ચોથો, આ ફરી રિપીટેશન કરું છું, હો, કબીર વનનું ટૂંકમાં વર્ણન લખો. 2 બાજુ નર્મદા નદી વહે છે, વચ્ચે કબીરવડ આવેલો છે. વર્ષોથી પોતાની વડવાઈઓ ફેલાવીને કબીરવડ અહીં વડદાદા બની ગયા છે. જાણે વડનું નાનું સરખું વન જોઈ લો. કવિ નર્મદાના શબ્દોમાં કહીએ તો કબીરવડ ધુમ્મસમાં ભૂરો અને ઝાંખો પહાડ જેવો દેખાય છે. એ કેવો દેખાય છે? ધુમ્મસમાં ભૂરા રંગનો અને મોટા પહાડ જેવો કબીરવડ દેખાય છે. બહુ મોટો કબીરવડ છે, એટલો મોટો કબીરવડ છે ને, તમે જજો અને જોજો અને એની મજા માણજો. બહુ સરસ મોટો કબીરવડ છે. નર્મદા નદી વચ્ચે થઈને જવાય છે. પ્રશ્ન 3, પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. નર્મદા મૈયા પાઠના લેખકનું નામ જણાવો.
नर्मदा अहीं पाठना लेखक नु नाम रमण सोनी छे। बीजो गुजरातनी पूर्व बाजुए अड़ीने कयू राज्य आवेलू छे? गुजरातनी पूर्व बाजुए अड़ीने मध्य प्रदेश राज्य आवेलू छे। गुजरातनी पूर्वे बाजुए अड़ीने मध्य प्रदेश आवेलू छे। शू आवेलू छे? मध्य प्रदेश राज्य आवेलू छे। तीजो मध्य प्रदेश में पूर्व तरफ कयो पर्वत आवेलो छे? मध्य प्रदेश की पूर्व तरफ मैकल नामनो पर्वत आवेलो छे। तमे नामे नहीं आभरी होय तो बराबर सांभळजो। मध्य प्रदेश की पूर्व तरफ मैकल मने बे मात्र मैकल नामनो पर्वत आवेलो छे। अमरकंटक सरोवर क्या आवेलू छे? अमरकंटक सरोवर मैकल पर्वतनी तळेटीमां आवेलू छे। हवे अमरकंटक सरोवर छे ने ए क्या आवेलू छे? के मैकल पर्वत छे ने एनी तळेटीमां आ अमरकंटक सरोवर आवेलू छे। पांचमो नर्मदा नदीनी बंने बाजुए कया बे ऊंचा पर्वतो आवेला छे? कया बे पर्वतो आवेला छे? तो नर्मदा नदीनी बंने बाजुए उत्तर अने दक्षिणमां विद्या अने सातपुड़ा नामना बे ऊंचा पर्वतो आवेला छे। छठो नर्मदा नदी ने बीजा कया नाम थी ओळखवामां आवे छे? नर्मदा नदी ने बीजा रेवाना नाम थी पण ओळखवामां आवे छे। सातमो पाठમાં કયા સ્ત્રોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? પાઠમાં વદીય પાદ પંકજે નમામી દેવી નર્મદે આ નર્મદા સ્ત્રોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આઠમો ભેડાઘાટ ક્યાં આવેલો છે? ભેડાઘાટ જબલપુર પાસે આવેલો છે। નવમો ભેડાઘાટ પર ચાંદની રાતે શાની મજા આવે છે? ભેડાઘાટ પર ચાંદની રાતે નૌકા વિહારની મજા આવે છે। દસમો જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડા કઈ જગ્યાએથી કુદાવી જતા હતા? જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડા બંદરકૂદના પર્વતો ઉપરથી કુદાવી જતા હતા। આ બધા સાજા ફરીથી રિપીટેશન છે હો, એટલું સમજજો। બંદરકૂદ પર્વત પર કયું મંદિર આવેલું છે? તેના પગથિયા કેટલા છે? બંદરકૂદ પર્વત પર 64 જોગણી માતાનું જોગણીઓનું ગૌરી શંકર મંદિર આવેલું છે। આ મંદિરના 108 પગથિયા છે। બારમો નર્મદા કયા સ્થળે ધોધ સ્વરૂપે પડે છે? નર્મદા ધોવાધાર નામની જગ્યાએ ધોધ સ્વરૂપે પડે છે। તેરમો ધુવાધર નામની જગ્યાએ પાણી પડવાનો કેવો અવાજ આવે છે? ધુવાધર નામની જગ્યાએ પાણી પડવાનો અવાજ સિંહની ગર્જના જેવો અવાજ આવે છે। ચૌદમું કેવડિયા નજીક ગોરા ગામે કયું મંદિર આવેલું છે? કેવડિયા નજીક ગોરા ગામે શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। પંદરમો ગુજરાતમાં નર્મદા નદી પર કયો બંધ બંધાઈ રહ્યો છે? નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બંધાઈ રહ્યો છે। ગુજરાતમાં નર્મદા નદી ઉપર સરદાર સરોવર બંધ બંધાઈ રહ્યો છે। પાઠમાં કયા વડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? પાઠમાં કબીર વડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો જો વિદ્યાર્થી, મેં 1 થી 16 સવાલ જવાબ તમને વાંચ્યા અને સમજાવ્યા છે, તો ઘરકામી નોટમાં
અને ઓપકા ઓપકા આપણે ઘરકામના ચોપડામાં અને ગુજરાતીની નોટમાં તમારે લખવાનું. થેન્ક યુ વિદ્યાર્થીઓ.